સરકાર સો વીગા જમીન ભવાની ધામ બનાવવા માટે આપે તેમજ સાબરકાંઠાના ટુંડર ગામમાં ઠાકોર સમાજની પર દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું જેને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા આ બનાવના વિરોધમાં વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા હતા જેને લઈ સમાજના નવયુવાનો પર કેસ થયા હતા સરકાર દ્વારા આ કેસો પાછા ખેંચવામાં આવે તેમજ અગાઉ ફિલ્મ પદ્માવતી જે વિવાદ સર્જાયો હતો તેને લઈ હિંસક બનાવો બન્યા હતા ત્યારે સરકાર દ્વારા સમાજના યુવાનો પર કેસ કરવામાં આવ્યા હતા તો આ કેસ પાછા ખેંચવામાં આવે તેવું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હજારો લોકો ઉમટ્યા હતા કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે રમેશ લોકસભા હોય કે વિધાનસભા હોય ક્ષત્રિય સમાજ પોતાની છે અને લોકસભાનો ટાણું છે એટલે જ સવિશેષ કે હસ્તિનાપુર સુધીની જો સફર ખેડવી તો ક્ષત્રિય સમાજની તમે અવગણીને ક્યારે હસ્તિનાપુરની ગાદી ઉપર ક્યારે બિરાજમાન કોઈ પાર્ટી નહીં થઈ શકે એટલે ક્ષત્રિય સમાજની આ માગણી મક્કમતાથી નિર્ભયતાથી નિડરતાથી મૂકીએ છીએ અને આ ભવાની ધામના પ્રોજેક્ટ માટે સહકાર અને વિપક્ષ બંને રીતે સહકાર આપે

મુખ્ય હેતુ સમગ્ર ધરાવતો ક્ષત્રિય સમાજ ઠાકોરો દરબારોની એકતા અખંડિતતા પ્રતિક ધાર્મિક સાનિધ્ય અને આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર બિંદુ એવું ક્ષત્રિય સમાજની ઈષ્ટદેવી માં ભગવતી ભવાની ધામનું નિર્માણ થાય અને ભવાની ધામના નિર્માણ માટે આવનારા સમયમાં એ ભવાની રથ લઈને ગુજરાતનું પરિભ્રમણ કરવાનો હેતુ સર આજે સંકલ્પ સભા યોજવામાં આવી માં ભવાનીની ભવાની પૂજા કરવામાં આવી અને ક્ષત્રિય સમાજે એકી અવાજ એક જ હોંકાર કે ક્ષત્રિયોનું ક્ષત્રિયોની એક જ માંગ ભવાની ધામ ભવાની ધામ राठौड़ સાથે વિનોદ ઠાકર હારિષ